प्रवृत्ति चालू करिए। चलो मैं कागर लीधेलो आपणे बराबर, तो आपणे बे आइसक्रीम चमची चोटाडवानी छे। आ थई एक अने आ थई बे, बराबर ने। जो आपणे जूथ बनावाना छे, बराबर। केटला छे? बे बे ना जूथ छे, तो मैं बे चमची चोटाड़ी। चलो आगळ बीजू, एक जो बद्दा जोवानू छे ने मारी साथे करवानू पण छे। हां मजा आवशे प्रवृत्ति करवानी। अने बे थाय ने जूथ। चलो एक आगळ नवो બીજો જૂથ બનાવીએ, પણ બે બે ના જ છે। યાદ રાખવાના કે આપણા જૂથમાં બે જ વસ્તુ હોવી જોઈએ। કેમ? કેમ કે બે બે ના જૂથ છે। બીજી આઈસ્ક્રીમ ની ચમચી ફક્ત બે જ છે, યાદ છે ને? કેમ? બે ના જૂથ છે। બાળ દોસ્તો, આપણે ઘરે શીખીએમાં પણ આ એક પ્રવૃત્તિ છે, હે ને? તો આપણે સાથે સાથે ઘરે શીખીએની પ્રવૃત્તિ તો તમને કરી જશે, એટલે તમને યાદ આવશે, હા અમે તો આ પ્રવૃત્તિ કરેલી છે, એટલે ફટાફટ થઈ જશે। જો એક બે ત્રણ અને ચાર જૂથ થયા, પછી એક બીજું નવું જૂથ બનાવીએ। જો છે ને બે બે ના જૂથ બની ગયા આપણે બધા, બે બે ના જૂથ છે, એટલે તમે જુઓ કે દરેકમાં બે જ આઈસ્ક્રીમ ની ચમચી છે, આમાં પણ બે છે, આમાં પણ બે છે, આમાં પણ બે, અને આમાં પણ બે, પણ જૂથ કેટલા થાય? તો આ એક જૂથ થયું, આ બીજું જૂથ થયું, આ ત્રીજું જૂથ થયું, ચોથું અને પાંચમું। તો બે બે ને આપણે કેટલા જૂથ બનાવ્યા? પાંચ જૂથ બનાવ્યા, બરાબર ને બાળ દોસ્તો? આગળ તમે આપણે બે બે ની આપણે પ્રવૃત્તિ બનાવી ને, બે બે ના જૂથ ની, હવે આપણે આગળ ત્રણ ત્રણ ના જૂથ ની। તો એમાં પણ એવું છે કે નકામો કાગળ લેવાના છે, એના ટુકડા કરવાના છે, અને મેં ચાલના લીધા છે ચોટાડવા માટે। તો ચલો આપણે ત્રણ ત્રણ ના જૂથ ની પ્રવૃત્તિ ચાલુ કરીએ, કરવી છે ને તમને બધાને? ચલો મારી સાથે તમારે પણ કરવાની છે, બરાબર? ચલો ત્રણ ત્રણ ના જૂથ છે, કેટલા છે? ત્રણ ત્રણ ના, એટલે વસ્તુ પણ આપણે ત્રણ જ મૂકવાની છે। યાદ રાખો, જેની પાસે ચાલના ના હોય તો કોઈ પણ વસ્તુ તમે લાકડાની સળી લઈ શકો છો, દિવાસળીની સળી લઈ શકો છો, કાગળ લઈ શકો છો, કાગળના ડૂચા વાળીને કરી શકો છો, કોઈ પણ વસ્તુ। પણ યાદ રાખવાનું આપણે ત્રણ જ જૂથ છે, ત્રણ જ વસ્તુ લેવાની છે, એક બે અને ત્રણ। કેટલા છે? એક બે ત્રણ, આપણે ત્રણનું જૂથ બનાવવાનું છે, બરાબર?
પછી બીજું બનાવીશું ત્રણનું, એમાં પણ ત્રણ જ ચાંદલા ચોટાડવાના છે. એક બે ત્રણ, બરાબર ત્રણ ત્રણના જૂથ છે એટલે ત્રણ ત્રણ ચાંદલા ચોટાડવાના. બીજું એક નવું જૂથ બનાવીએ, એમાં પણ ત્રણ, એક બે ત્રણ, બરાબર. પછી એક નવું જૂથ, એક બે અને ત્રણ. પછી એક નવું જૂથ બનાવીએ આપણે, એક બે ત્રણ, બરાબર. તો આ થઈ આપણે ત્રણ ત્રણના એક જૂથમાં ત્રણ જ છે, જુઓ ત્રણ જ ચાંદલા છે, દરેકમાં ત્રણથી વધારે છે ના. આપણે ત્રણનું જૂથ બનાવવાનું છે તો ત્રણ ત્રણના કેટલા જૂથ બને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ, ત્રણ ત્રણના કેટલા જૂથ બન્યા, પાંચ જૂથ બન્યા, બરાબર ને. આવડ્યું ને, આવી મજા ને. હવે આપણે પાંચ પાંચના જૂથ બનાવવાના છે, બરાબર ને. પાંચ પાંચના જૂથમાં પણ આપણે નકામો કાગળ જોશે, આઈસ્ક્રીમની ચમચી જોશે, એની બદલે આપણે કોઈ પણ વસ્તુ, તમે આગળ મેં કહ્યું કે ચાંદલા લગાવી શકો છો, દિવાસળીની સળી, છીપલા, કોઈ પણ વસ્તુ તમે ચોટાડી શકો છો. પાંચ છે, કેટલા છે, પાંચ, એટલે એક જૂથમાં પાંચ જ વસ્તુ ચોટાડવાની છે, અને એ ચોટાડવા માટે ગુંદર. ચલો આપણે પાંચ પાંચના જૂથ બનાવીએ, રેડી બધા? ચલો મારી જેમ કરવાનું છે. હા, તમારે પાંચ જ ચમચી ચોટાડવાની છે, એક બે ત્રણ ચાર અને પાંચ. કેમ? કારણ કે આપણે પાંચનો જૂથ બનાવ્યું છે. ચલો બીજું એક જૂથ બનાવીએ, એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર ને. તો આજે આપણે પાંચ પાંચના બે જૂથ બનાવ્યા, બરાબર. તો યાદ રાખવાનું કે કેટલાના જૂથ છે એટલી વસ્તુના આપણે જૂથ બનાવતા શીખવાનું છે. અને જો આ જૂથની આ રીતે તમે પ્રવૃત્તિ કરશો તો આગળના તમને ઘડિયા બનાવતા પણ આવડી જશે. હા, ઘડિયાની શરૂઆત જૂથથી જ થાય છે. જો તમે જૂથનું કામ સરસ કરશો તો તમને બેનો ઘોડિયો તમે જાતે બનાવી શકો છો, ત્રણનો ઘોડિયો જાતે બનાવી શકો છો, અને પાંચનો ઘોડિયો બનાવતા જાતે આવડી જશે, બરાબર ને બાળકો. જો આ રીતે જ આપણે આવી સરસ મજાની પ્રવૃત્તિ કરીશું તો આગળના ધોરણમાં આપણે ઘડિયા જાતે બનાવીશું, સરવાળા સરસ રીતે ગણવા નહીં પડે. આપણે આવી રીતે જૂથ કરીશું એટલે આપણને સરળતાથી આપણે મૌખિક સરવાળા પણ સરસ રીતે કરી શકીએ છીએ. આવજો બાળકો.